बनासकांठा जिल्लाना मुख्यालय पालनपुर खाते आज शिक्षक दिन निमित्ते श्रेष्ठ शिक्षक पारितोषिक वितरण समारोह योजायो हतो, जेमां जिल्लानी शालाओं में फरज बजावता शिक्षकों नुं सन्मान करवामां आव्युं हतुं। 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં સમગ્ર દેશમાં આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પોલીસ હેડક્વાર્ટર્સ રોડ પર આવેલ કાનુભાઈ મહેતા હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોમાંથી જિલ્લા કક્ષાના પ્રાથમિક વિભાગમાંથી 2 શિક્ષકો, સીઆરસી, બીઆરસી તેમજ એચ ટાટના આચાર્યમાં 1 શિક્ષક તેમજ તાલુકા કક્ષાના 21 શિક્ષકો તેમ કુલ મળી 24 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। શિક્ષકોએ શિક્ષણ થકી બાળકોના ઉત્થાન માટે કાર્યો કર્યા છે અને જેને લઈને આ સન્માન કરાયું હતું। આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, ડીડીઓ સ્વપ્નિલ ખરે, જિલ્લા શિક્ષણ અધિકારી NB ચાવડા સહિત આમંત્રિત મહેમાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણ દિન તરીકે ઉજવાય છે। અંદર સમગ્ર ગુજરાતની અંદર 30 શિક્ષકોને આજે સન્માનવામાં આવ્યા છે। એમાં ખાસ કરીને બનાસકાંઠાના આપણા 3 છે, ખરેખર આપણા બનાસકાંઠા માટે ગૌરવની વાત છે, એમને દિલથી અભિનંદન આપું છું। તેની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ સમગ્ર તાલુકામાંથી, સમગ્ર જિલ્લામાંથી 21 શિક્ષકોને આજે અહીંયા આગળ બહુમાન કરવામાં આવ્યું છે। એની સાથે સાથે વિદ્યાર્થીઓની ગુણવત્તા બાબતમાં પણ 1308 વિદ્યાર્થીઓની ગુણવત્તા આપવામાં આવી છે। એના ભાગરૂપે 5 વિદ્યાર્થીઓને પણ બહુમાન આપવા, એમને પણ હું દિલથી શુભેચ્છા આપું છું। અને આવનાર સમયમાં જ્યારે ખરેખર વિશ્વમાં આપણો દેશ મહાસત્તા બનવા જઈ રહ્યો છે, ત્યારે શિક્ષકોનું સૌથી મોટું યોગદાન હોય છે અને એના પ્રેરણા સ્વરૂપે આજે અહીંયા આગળ જે મોટો પ્રસંગ ઉજવાણો, એની અંદર ચોક્કસ મને લાગે છે કે બધાએ જોયું હશે અને એમને પણ એમ થયું હશે કે અમે પણ કેવી રીતે સારું કામ કરીએ જેના કારણે અમે પણ આવો એવોર્ડ પ્રાપ્ત કરી શકાય। અને એ બાબતમાં આજે બધાએ સંકલ્પ કરીને આવનાર સમયમાં વધુમાં વધુ સારું શિક્ષણ થાય માટે આજે સંકલ્પ કર્યો છે। સમગ્ર ભારતની અંદર પણ રાષ્ટ્રપતિ દ્વારા આજે 44 શિક્ષક દિન તરીકે ઉજવાણો છે। શિક્ષણ પોતાની ફરજ થકી બાળકોના ઉત્થાન માટે તેમજ સામાજિક ઉત્થાન માટે અને શૈક્ષણિક કાર્યો થકી રત્નાત્મક કામગીરી કરે છે, જેને લઈ સન્માન મેળવ્યું છે અને જેને લઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરું છું। આજરોજ 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે આજે મારી પસંદગી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે થઈ છે, તો એમાં મેં શિક્ષણ ક્ષેત્રે જે ઉત્તમ કામગીરી કરી હતી એને ધ્યાનમાં રાખી અને જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત દ્વારા મારી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે, જે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું। અને સાથે એ પણ મેસેજ આપીશ કે બીજા શિક્ષક મિત્રો છે જે, તો એ લોકો પણ જે શ્રેષ્ઠ કામગીરી શિક્ષણ ક્ષેત્રે કરી રહ્યા છે, તો એ ચોક્કસથી આવી રીતના પોતાના જે કામ છે એ આવી રીતના કામ મોકલે અને કે જ્યાંથી એ પણ શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન મેળવે। કયા પ્રકારની કામગીરી કરી હતી શિક્ષણ ક્ષેત્રે? નાવીન્યપૂર્ણ પ્રયોગો, સ્વ અભ્યાસિક પ્રવૃત્તિ, સાથે સાથે સામાજિક ક્ષેત્રે કે જે શાળા કક્ષાએ ગામ લોકોમાંથી ફાળો એકઠો કરી અને શાળા વિકાસ માટે મેં પ્રયત્નો કરેલા છે, સાથે સ્વ અભ્યાસિક પ્રવૃત્તિ, બાળકો હજુ પણ શિક્ષણ ક્ષેત્રે વિશેષ કઈ રીતના શિક્ષણ મેળવે એના નાવીન્યપૂર્ણ પ્રયોગો કરેલા છે। અને આ તમામ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી અને મને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન મળ્યું છે।